હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસ ઓનલાઈન. તો મિત્રો, વાત ચાલુ છે આપણી હિસ્ટ્રી વિશે, રાઈટ? હિસ્ટ્રીમાં આપણે આગળ જોઈ ગયા છીએ કે કઈ રીતે બ્રિટિશરો ભારતમાં આવ્યા છે અને ભારતમાં આવીને ભારતનું આર્થિક શોષણ કઈ રીતે કરી રહ્યા છે. આ કઈક ટોપિકની આપણે વાત ચાલુ છે, જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે બ્રિટિશરો ભારતમાં અન્યાયી મહેસૂલ નીતિઓ લગાવે છે, જેવી ઘણી બધી, જેમ કે ઇજારાશાહી, કાયમી જમાબંધી, આ સિવાય રૈયતવારી, મહાલવારી, આ બધી જ આર્થિક નીતિઓ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા કે જેના દ્વારા બ્રિટિશરો ભારતના ખેડૂતોનું શું કરી રહ્યા છે, શોષણ કરી રહ્યા છે. આજ બ્રિટિશરો ભારતના ઉદ્યોગને કઈ રીતે નુકસાન પહોંચાડે છે, ભારતમાં જે પરંપરાગત હસ્તકલા હોય છે એને કઈ રીતે ડેમેજ કરે છે, આ વિશે વાત કરવાની છે આ લેક્ચરમાં, રાઈટ? તો એનો એક નામ છે ટોપિકનું, હસ્તકલાનું પતન, ભારતમાં વિઔદ્યોગિકરણ. આના વિશે ચર્ચા કરવાની છે. શું છે, એના પાછળના કારણો કયા હતા, એનું રિઝલ્ટ શું આવ્યું, આ બધી જ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ પહેલા સમજી લઈએ કે આ વિઔદ્યોગિકરણ નામની વસ્તુ આવી ક્યાંથી, કોણ લઈને આવેલું છે આ સિદ્ધાંતને. તો સિમ્પલ એવો ક્વેશ્ચન છે કે ભાઈ, વિઔદ્યોગિકરણનો સિદ્ધાંત લાવનાર વ્યક્તિ અથવા આપનાર વ્યક્તિ કોણ છે? તો કે ભારતના દાદા, જેને કહેવામાં આવે છે દાદાભાઈ નવરોજી, આ એ વ્યક્તિ છે કે જેણે ભારતમાં વિઔદ્યોગિકરણનો સિદ્ધાંત આપ્યો. બરાબર છે સાહેબ, વિઔદ્યોગિકરણનો સિદ્ધાંત કોણે આપ્યો ખ્યાલ આવી ગયો, પણ આ છે શું એ તો જણાવો કે ભાઈ, વિઔદ્યોગિકરણ એટલે શું? તો એક સિમ્પલ લેંગ્વેજમાં જો તમને સમજાવું તો કે ભારતમાં પહેલાથી જ જે નાના મોટા ઉદ્યોગો હતા, ગામડામાં જે લોકો નાના પાયે હસ્તકલા કરતા હતા, શિલ્પકારો હતા, આ બધા જ નાના ગ્રામ્ય ઉદ્યોગને અંગ્રેજોએ તોડી નાખ્યા અને એના સ્થાને બીજા કોઈ મોટા ઉદ્યોગ, મોટી ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ અંગ્રેજોએ કર્યું નહીં. આ વસ્તુને, આ પરિસ્થિતિને કહેવામાં આવે છે વિઔદ્યોગિકરણ. એક્ચ્યુઅલી જો ઔદ્યોગિકરણ એટલે શું છે, તો કે ઔદ્યોગિકરણમાં પણ એ જ પ્રોસેસ છે કે જેવી રીતના કોઈ એક દેશ છે, એ દેશમાં પરંપરાગત નાના પાયે ઉદ્યોગો ચાલુ હોય, એને તમે હટાવો અને મોટા મોટા ઇન્ડસ્ટ્રી, મોટા મોટા ઉદ્યોગોનું નિર્માણ કરો, એને ઔદ્યોગિકરણ કહેવામાં આવે. પરંતુ અંગ્રેજોએ આપણા દેશમાં અડધી જ પ્રોસેસ કરી, નાના ઉદ્યોગોને તો હટાવી દીધા, પરંતુ મોટા ઇન્ડસ્ટ્રી, મોટી ઉદ્યોગોનું ડેવલપમેન્ટ અંગ્રેજો દ્વારા કરાયું નહીં. અને એને જ દાદાભાઈ નવરોજી શું કહે છે, વિઔદ્યોગિકરણ. અને આપણે એને સાદી લેંગ્વેજમાં કહીએ છીએ ભારતીય હસ્તશિલ્પ ઉદ્યોગોનું પતન. ઓકે, હવે આ હસ્તશિલ્પ ઉદ્યોગોનું પતન અંગ્રેજોએ કર્યું કઈ રીતે, એના પાછળના કયા કયા કારણો જવાબદાર હતા કે ભારતના બધા જ હસ્તશિલ્પ ઉદ્યોગો શું થઈ ગયા, નાશ થઈ ગયા, એના પાછળના રીઝન શું છે, એક એક કરીને એની ચર્ચા કરીએ જે ખાસ અગત્યના છે. જેમ કે ફર્સ્ટ રીઝન છે બ્રિટિશ સરકારની મુક્ત વ્યાપારની નીતિ. યસ, બ્રિટિશ સરકારની મુક્ત વ્યાપારની નીતિ. એના વિશે ખ્યાલ મેળવવા માટે એક એક્ટ વિશે તમને સમજ હોવી જોઈએ, જે છે 1813 નો ચાર્ટર એક્ટ. આપણે ઇન્ડિયન પોલિટી લેક્ચર સિરીઝમાં એના વિશે અભ્યાસ કરી ગયા છીએ કે 1813 નો ચાર્ટર એક્ટ શું હતો. આમ છતાં થોડુંક રિવિઝન કરી લઈએ. 1813માં બ્રિટિશરો દ્વારા ઇંગ્લેન્ડની સંસદ દ્વારા એક અધિનિયમ બનાવવામાં આવે છે, જેમાં ઇંગ્લેન્ડની બધી જ કંપનીઓને અધિકાર આપવામાં આવે છે ભારતમાં આવીને વેપાર કરવા માટેનો. યસ, જો આમ જોવા જઈએ, થોડુંક હિસ્ટ્રીમાં જઈએ તો 1599માં ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક કંપની બનાવવામાં આવેલી, જેને 15 વર્ષ માટે જ મોનોપોલી, એકાધિકાર આપવામાં આવેલો હતો ભારતમાં વેપાર કરવા, કે ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયની કોઈ પણ બીજી કંપની ભારતમાં વેપાર કરી શકશે નહીં, 15 વર્ષ માટે ખાલી ને ખાલી આ કંપની જ ભારતમાં વેપાર કરશે. પરંતુ પાછળથી આ કંપની ધીમે ધીમે સારો એવો વેપાર કરવા લાગે છે, ઇંગ્લેન્ડ સરકારને ફાયદો થાય છે, એટલે 15 વર્ષની જગ્યાએ આ કંપનીને શું કરવામાં આવે છે, આજીવન અનલિમિટેડ ટાઈમ માટે એકાધિકાર આપી દેવામાં આવે છે. પરંતુ પાછળથી ધીમે 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 ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય છે અને ઇંગ્લેન્ડમાં ઘણા બધા ઉદ્યોગોનું ડેવલપમેન્ટ થાય છે, ઘણી બધી કંપનીઓ વિકસે છે. આ બધી જ કંપનીઓને હવે પોતાનો માલ સામાન, પોતાનું પ્રોડક્શન વેચવા માટે એક મોટી બજારની જરૂર પડશે. પરંતુ ભારત જેવું મોટું બજાર અહીંયા એક જ કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દેવામાં આવ્યું.
અને એના જ કારણે બધી કંપનીઓ ઇંગ્લેન્ડમાં દરખાસ્ત કરે છે કે ભાઈ અમને પણ ભારતમાં વેપાર કરવા જવા દેવામાં આવે અને 1813 આવતા બધી જ કંપનીઓને ભારતમાં વેપાર કરવા માટેની છૂટ આપવામાં આવે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર તોડી નાખવામાં આવે છે। હવે એકાધિકાર જેને એટલું નથી ખબર કે ભાઈ એકાધિકાર શું છે તો થોડુંક સમજાવી દો। એકાધિકાર એટલે માની લ્યો કે આજે કોઈ એક રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપનીને કહેવામાં આવે કે ભાઈ શ્રીલંકામાં જઈને તમે વેપાર કરી શકો છો, આ રિલાયન્સ કંપનીનો અધિકાર છે। પણ રિલાયન્સને એવું કહેવામાં આવે કે ફક્ત ને ફક્ત તમે જ શ્રીલંકામાં ભારત થકી વેપાર કરી શકશો, આ એકાધિકાર છે, બરાબર, મોનોપોલી। રિલાયન્સ સિવાયની બીજી કોઈ જ કંપની શ્રીલંકામાં વેપાર ના કરી શકે તો એ મોનોપોલી થઈ ગઈ, રાઈટ। તો આવી મોનોપોલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હતી જેને 1813 ના ચાર્ટર એક્ટ દ્વારા તોડી નાખવામાં આવે છે અને ઘણી બધી ઇંગ્લેન્ડની કંપનીઓ ભારતમાં વેપાર કરવા માટે આવી જાય છે અને એના જ કારણે ભારતમાં શું થાય છે તો કે ભારતમાં એક વેપારનું કોમ્પિટિશન જોવા મળે છે। સ્વાભાવિક રીતે જો ઘણી બધી કંપનીઓ માર્કેટમાં આવશે, કોમ્પિટિશન થશે તો ગ્રાહકને ફાયદો થશે, પરંતુ એની સામે આપણા ભારતના પહેલા જે નાના નાના ઉદ્યોગ હતા, ભારતના જે હસ્તકલા ઉદ્યોગ હતા, એ મોટી કંપનીઓ સામે હવે ટકી શકશે નહીં। આ મોટી મોટી કંપનીઓના મોટા મોટા પ્રોડક્શન અને ઔદ્યોગિક પ્રોડક્ટ સામે ભારતના નાના નાના હસ્તકલાકારો ટકી શકતા નથી અને એમનું પતન થયેલું જોવા મળે છે। એટલે સ્વાભાવિક રીતે જ આપણે કહી શકીએ કે ઇંગ્લેન્ડમાં જે મુક્ત વેપાર નીતિ અપનાવવામાં આવી, ઇંગ્લેન્ડની બધી કંપનીઓને વેપાર કરવા માટે ભારતમાં મોકલવામાં આવ્યા, એના જ કારણે ભારતના નાના હસ્તકલા ઉદ્યોગોનું પતન થાય છે, રાઈટ। તો પહેલું કારણ આપણે આ રીતે કંઈક સમજી ગયા કે બ્રિટિશ સરકારની મુક્ત વેપાર નીતિ કઈ રીતે આપણને હેરાન કરે છે। સેકન્ડ કારણ જોઈએ તો બ્રિટનમાં ભારતીય વસ્તુ પર ઊંચો કર લગાવવામાં આવ્યો। યસ, પહેલાથી જ ક્યાંક પ્રાચીન સમયથી આપણે ભણીશું પ્રાચીન ભારતમાં કે ભારતની ચીજ વસ્તુ, ભારતનો માલ સામાન દેશ વિદેશમાં વેચાતો જ હતો। પહેલાથી જ ક્યાંક ને ક્યાંક ભારત પોતાની વસ્તુઓ એક્સપોર્ટ કરતો હતો વિદેશમાં। પરંતુ જેવું બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય છે અને બ્રિટનમાં મોટા પાયે પ્રોડક્શનની શરૂઆત થાય છે, બ્રિટનમાં ચીજ વસ્તુઓ બનવા લાગે છે, ઇંગ્લેન્ડ શું કરે છે તો કે બીજી દેશમાંથી આવતી વસ્તુઓને અટકાવે છે। કઈ રીતે અટકાવે છે તો કે એના ઉપર બહુ મોટી ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવે છે। હવે આજે માની લો કે સમજીએ કે ઇંગ્લેન્ડમાં કાપડ બને છે, બરાબર, તો ઇંગ્લેન્ડ શું કરશે, બહારથી ભારતમાંથી જે કાપડ આવે છે એના ઉપર બહુ મોટો ટેક્સ લગાવશે કે ભાઈ 50% ટેક્સ, 60% ટેક્સ, જેના કારણે ભારતનું કાપડ ઇંગ્લેન્ડમાં શું થશે, મોંઘું થઈ જશે અને ઇંગ્લેન્ડમાં બનતું કાપડ ઇંગ્લેન્ડના વાસીઓને એકદમ સસ્તા ભાવે મળશે, જેના કારણે ભારતીય કાપડ પાસેથી અથવા તો કહું ભારતીય ચીજ વસ્તુઓ પાસેથી ઇંગ્લેન્ડનું બજાર છીનવાઈ જાય છે। ભારતમાં તો વેપાર કરવા ના દીધો, જોડે જોડે ઇંગ્લેન્ડમાં પણ બજાર ભારત પાસેથી છીનવી લેવામાં આવ્યો। હજી જો તમને એક થોડી વાત કરું તો ઇંગ્લેન્ડમાં એ સમયગાળામાં ભારતીય કાપડનો ક્રેઝ ગણાતો, ભારતીય કાપડ એક ફેશન ટ્રેડમાર્ક તરીકે ઓળખાતું અને જે લોકો ભારતીય કાપડ પહેરતા એ મોડર્ન ફેશન વ્યક્તિ ગણાતા અને એટલા હદે ભારતીય કાપડનો ક્રેઝ હતો ઇંગ્લેન્ડમાં કે ઇંગ્લેન્ડની સરકારને દંડ રાખવો પડતો કે જે બી વ્યક્તિ ભારતીય કાપડ પહેરશે એના ઉપર 7 પાઉન્ડનો દંડ કરવામાં આવશે, જેથી ભારતીય કાપડ ઇંગ્લેન્ડમાં વેચાતું બંધ થઈ જાય। આ રીતે કંઈક ભારતના ઉદ્યોગો પાસેથી ઇંગ્લેન્ડની બજાર છીનવી લેવામાં આવી, જેથી ભારતના ઉદ્યોગો શું થવા લાગ્યા, ધીમે 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 વિનાશ થવા લાગ્યા। તો એક તો આ એક કારણ છે કે ભાઈ ભારતના વસ્તુ પર ઇંગ્લેન્ડમાં મોટી ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી, રાઈટ। ઓકે, ત્રીજું કારણ કે બ્રિટિશ શિક્ષણ નીતિનો પ્રભાવ। યસ, એક્ઝેક્ટલી, ભારતમાં પહેલા ક્યાંક ને ક્યાંક પોતાનું પરંપરાગત શિક્ષણ શરૂ જ હતું, પરંતુ બ્રિટિશરો અહીંયા આવે છે, 1813 પછી કંઈક બ્રિટિશ અથવા તો આધુનિક શિક્ષણની શરૂઆત થાય છે ભારતમાં અને આ આધુનિક શિક્ષણ દ્વારા ભારતવાસીઓને કેવા બનાવવામાં આવે છે, પાશ્ચાત્ય સંસ્કૃતિના બનાવવામાં આવે છે। હવે માની લો કે સાદી એક રીતે આપણે સમજીએ કે ઇંગ્લેન્ડને ભારતમાં બર્ગર વેચવું છે, રાઈટ, ઇંગ્લેન્ડને ભારતમાં બર્ગરનો વેપાર કરવો છે, પરંતુ એ પહેલા
ભારતના લોકોને સમજાવવું પડશે કે તમારી દાબેલી ખરાબ છે, એ વસ્તુ ના ખવાય, એનાથી તમે બીમાર પડશો, એનાથી તમને આ થશે તે થશે, અને દાબેલીને હટાવવા માટે થોડુંક એમને શિક્ષણ આપવું પડશે કે આ ખરાબ વસ્તુ છે, અને પછી જઈને કંઈક એ પોતાનો બર્ગર સામે મૂકી શકશે કે આ વસ્તુ આરોગ્ય, આ વસ્તુનું સેવન. આ જ રીતે બ્રિટિશરો શું કરે છે તો કે ભારતમાં પોતાનું શિક્ષણ ફેલાવે છે, આધુનિક શિક્ષણ આપે છે, અને ભારતીય સંસ્કૃતિને ધીમે ધીમે દૂર કરીને એક પાશ્ચાત્ય સંસ્કૃતિ ડેવલપ કરે છે, જેના કારણે ભારતનો વર્ગ જે ધોતી પહેરતો હતો એ સૂટ પહેરતો થાય છે, ભારતનો વર્ગ જે માટીનો ઘડો વાપરતો હતો એના જગ્યાએ ઇંગ્લેન્ડથી આવેલો સ્ટીલનો ઘડો વાપરવા લાગે છે, ભારતના વ્યક્તિઓ ભારતની જ પરંપરાગત વસ્તુઓને ત્યજીને ઇંગ્લેન્ડની વસ્તુનો ઉપયોગ કરવાની શરૂઆત કરે છે. તો આ પણ એક અગત્યનું કારણ છે કે ભારતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો ફેલાવો થવાથી ભારતીયો પોતે રંગથી તો ભારતના રહી ગયા, પરંતુ વિચાર કેવા બની ગયા, પાશ્ચાત્ય, અને પાશ્ચાત્ય વસ્તુઓ એમને વધારે આકર્ષવા લાગી, અને ભારતીય હસ્તકલાનું શું થવા લાગ્યું, પતન થવા લાગ્યું. ઓકે, એક આ કારણ. અને લાસ્ટ જો અને અગત્યનું કારણ જોઈએ તો ભારતમાં રેલવેનો વિકાસ કરવામાં આવે છે. યસ, એક્ઝેક્ટલી, આ રેલવે છે એ ભારતીય હસ્તકલા ઉદ્યોગના પતન માટેનું સૌથી મોટું કારણ ગણી શકો તમે. કારણ કે જે રેલવે ડેવલપ કરવામાં આવેલી છે એના ઉપર જો આપણે સહેજ ધ્યાન કેન્દ્રિત કરીએ તો એવી રીતના ડેવલપ કરવામાં આવેલી છે કે ભારતના બંદરને ભારતની બજાર સાથે કનેક્ટ કરી શકી, જેમ કે પહેલી રેલવે મુંબઈ બંદરને થાણેના બજાર સાથે કનેક્ટ કરી, બીજી રેલવે કલકત્તા બંદરને રાણીગંજના બજાર સાથે કનેક્ટ કરી. તો આ શું શું દર્શાવવા માંગે છે, એક જ વસ્તુ દર્શાવવા માંગે છે કે ઇંગ્લેન્ડના બ્રિટિશરોને ફાયદો થાય, પોતાનો માલ સામાન જે બંદર ઉપર આવે એને ઇઝીલી ભારતની બજાર સુધી પહોંચાડી શકે, અને ભારતીય બજારમાં એને આરામથી ઝડપથી વેચી શકે. પહેલા ક્યાંક ને ક્યાંક બ્રિટિશરો પોતાનો સામાન મુંબઈ ઉતારતા, મદ્રાસ ઉતારતા, કલકત્તા ઉતારતા, તો એટલા વિસ્તાર પૂરતો જ સીમિત હતો એમનો સામાન વેચવાનો. પરંતુ હવે જેવું રેલવેનું ડેવલપમેન્ટ થાય છે, મુંબઈથી ઉત્તર પ્રદેશ સુધી, મુંબઈથી સિંધ સુધી, મુંબઈથી અમદાવાદ સુધી એમના સામાન વેચાવા લાગે છે, અને આ ઇંગ્લેન્ડના બ્રિટિશરોને ભારતની એક મોટી બજાર પ્રાપ્ત થઈ જાય છે. ઓકે, આ તો એક ઉદ્યોગ બ્રિટિશરોના ઉદ્યોગ માટે ફાયદાકારક વસ્તુ થઈ રહ્યું. બીજું શું છે તો કે ભારતના કાચા માલને આસાનીથી બંદર સુધી પહોંચાડી શકે છે. હવે માની લ્યો કે મહારાષ્ટ્રના વિદર્ભના એરિયામાં સારો એવો કપાસ થયો છે, તો એ કપાસને ઇંગ્લેન્ડ પહોંચાડવો છે, પરંતુ જો રેલવે ના હોય તો તકલીફ પડે, અને રેલવેના ડેવલપમેન્ટ પછી તરત જ આખા મહારાષ્ટ્રનો કપાસ મુંબઈના બંદર ઉપર આસાનીથી પહોંચી જતો અને ત્યાંથી ઇંગ્લેન્ડ પહોંચાડી દેવાતો. એટલે રેલવે છે બ્રિટિશરોનો બે રીતે ફાયદો કરે છે. એક તો ભારતમાંથી કાચો માલ આસાનીથી બંદર સુધી પહોંચીને ઇંગ્લેન્ડ પહોંચાડે છે, અને ઇંગ્લેન્ડથી આવેલો સામાન બંદરથી આસાનીથી ભારતના બજારમાં મોકલી દે છે, અને એનું વેચાણ વધવા લાગે છે, અને એના જ વેચાણ વધવાથી ભારતના ઉદ્યોગોને, ભારતના નાના ઉદ્યોગોને શું થાય છે, નુકસાન થાય છે. ઓકે, એક તો આ કારણ. આ મુખ્ય ચાર કારણો છે જેના લીધે ભારતના જે નાના ઉદ્યોગો હતા, જે ગામડાના હસ્તકલા હતા, એ બધા જ શું થાય છે, પતન થઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક તમને પ્રશ્ન આવે, મેન્સમાં ક્વેશ્ચન આવે કે ભાઈ ભારતના હસ્તકલા ઉદ્યોગોનું પતન કઈ રીતે કર્યું બ્રિટિશરો, અથવા તો ભારતના હસ્તકલાના પતનમાં રેલવેનો શું ફાળો હતો, ભારતના હસ્તકલાના પતનમાં શિક્ષણનો શું ફાળો, આધુનિક શિક્ષણનો શું ફાળો હતો. તો ક્યાંક ને ક્યાંક આપણે આ જ વસ્તુઓ લખવાની છે, આને જ આપણે સમજાવવાનું છે, રાઈટ? તો મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. એનાથી આગળ જઈએ અને ક્વેશ્ચન પૂછાય કે આ હસ્તકલાનું પતન થયું ભારતમાં, તો એના અસર શું થઈ, એના પરિણામ શું આવ્યા ભારત ઉપર. તો આમ જોવા જઈએ તો બે પ્રકારના, એક હકારાત્મક પરિણામ પણ હતું જે કહી શકાય નહીં, પરંતુ 100% હકારાત્મક, અને એક નકારાત્મક પાસા, બે પ્રકારના પરિણામ જોવા મળે છે હસ્તકલાના પતન પાછળ. તમને તરત પ્રશ્ન થાય કે સાહેબ હસ્તકલાનું પતન થઈ ગયું છે અને હકારાત્મક પરિણામ એનું, હા 100% થઈ શકે એક હકારાત્મક પરિણામ. શું થઈ શકે કે જો કોઈ દેશમાં નાના ઉદ્યોગનું પતન થાય તો જ આગળ ચાલીને ભારતમાં અથવા દેશમાં મોટા ઉદ્યોગો વિકસી શકે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધી શકે અને દેશનું ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થાય, ઔદ્યોગિકરણ થાય. જ્યાં સુધી ભારતમાં નાના નાના ઉદ્યોગ હોય તો ત્યાં સુધી મોટા ઉદ્યોગનું ડેવલપમેન્ટ થઈ શકે નહીં, અને એના જ કારણે 100% આપણે કહી શકીએ કે અંગ્રેજોના કારણે હસ્તકલાનું પતન થયું. તો એક માર્ગ મળી ગયો આપણને મોટા ઉદ્યોગો વિકસાવવાનો, પરંતુ
અંગ્રેજોએ ભારતમાં મોટા ઉદ્યોગો વિકસવા દીધા જ નહીં, અને એટલે જ દાદાભાઈ નવરોજી શું કહે છે આને વી ઔદ્યોગિકરણ, કે ઔદ્યોગિકરણ અડધું સ્ટેજ થઈ ગયું, નાના ઉદ્યોગો પતન થઈ ગયું પરંતુ મોટા ઉદ્યોગો બન્યા નહીં, અને એટલે જ આને પૂરેપૂરું ઔદ્યોગિકરણ ના કહેવાય. શું કહેવાય આને? વી ઔદ્યોગિકરણ. યસ, એક્ઝેક્ટલી. તો એક આ પાસું છે, પરિણામ એક તો આ. બીજા નકારાત્મક પરિણામો ઘણા બધા આવ્યા હસ્તકલાના પતન દ્વારા. કયા કયા નકારાત્મક પરિવર્તનો જોવા મળે છે? તો કે એક એક કરીને ચર્ચા કરી. પહેલી વસ્તુ તો આપણે ખ્યાલ આવી જાય કે ભારતના શિલ્પકારો હસ્તકલાકારો શું બની ગયા? બેરોજગાર બની ગયા. યસ, તમે જોશો કે પહેલા ક્યાંક ને ક્યાંક નાનકડો લુહાર હતો ગામમાં, એ પોતાની રીતે પોતાનો નાનો ઉદ્યોગ ચલાવતો હતો અને પોતાની આજીવિકા મેળવી લેતો હતો. સુથાર હતો, કોઈ વણકર હતો, કોઈ કુંભાર હતો, કોઈ ખેડૂત હતો, એ પોતાની રીતે ગામડામાં જ રહીને નાના ઉદ્યોગ કરીને પોતાની આજીવિકા, પોતાનું જીવન ઇઝીલી જીવતા હતા. પણ પેલી મોટી મોટી કંપનીઓ આવી ગઈ, હવે એના સામે આ લોકો ટકી શક્યા નહીં અને પોતે શું કરવા લાગ્યા? બેરોજગાર બનવા લાગ્યા. હવે બેરોજગાર બનવા લાગ્યા એટલે કંઈક બીજું તો કરવું પડશે, જીવન જીવવા માટે ખર્ચો ક્યાંકથી તો મેળવવો પડશે. તો શું કરશે હવે? એમાંથી ક્યાં આવ્યા? ખેતી ઉપર. શિલ્પમાંથી આવી ગયા ખેતી ઉપર. ઉદ્યોગો પોતાના છોડી છોડીને બધા જ નાના મોટા કલાકારો, હસ્તકલાકારો, શિલ્પકારો બધા જ શું કરવા લાગ્યા? ખેતી કરવા લાગ્યા. ભારત પહેલેથી ખેતી પ્રધાન દેશ હતો નહીં, ભારતના બધા લોકો ખેતી નહોતા કરતા, ભારતના બધા લોકો પોતાના રીતે પોતાનો ઉદ્યોગ કરતા હતા, પરંતુ આ પતનના કારણે શું થવા લાગ્યું? તો કે ખેતીનો વિકાસ. અને જેમ જેમ આ ખેતીમાં લોકોની સંખ્યા વધતી ગઈ એમ એમ ભારતની ખેતી ઉપર ભાર વધતો. પહેલા કંઈક ને કંઈક ખેડૂતોની સંખ્યા લિમિટેડ હતી, પરંતુ હવે બધા જ શિલ્પકારો પણ ખેતી કરવા લાગ્યા અને ભારતની જમીન ઉપર ખેતીનો ભાર વધવા લાગ્યો ધીમે ધીમે. એના કારણે શું થયું? તો કે આગળ જુઓ તો કે મોટે ભાગે અંગ્રેજો દ્વારા શું કરવામાં આવ્યું? રોકડિયા પાકને ઉત્તેજન આપવામાં આવ્યું કે ભાઈ નહીં કપાસ વાવો, અમારે ત્યાં કાપડ બનાવવાનું છે ઇંગ્લેન્ડમાં, નહીં ગળી વાવો, અમારે ત્યાં ગળીનો ઉદ્યોગ કરવાનો છે, એરંડા વાવો, અમારે ત્યાં ઓઇલ મિલ ઇંગ્લેન્ડમાં ચાલુ કરવાની છે. અને ભારતમાં પ્રેશર કરવામાં આવ્યું કે રોકડિયા પાકનું જ ઉત્પાદન કરવામાં આવે, અને રોકડિયા પાકનું ખેડૂત ઉત્પાદન કરતો અને એના ઉપર શું કરવામાં આવતું? મોટો ટેક્સ લેવામાં આવતો, મોટો જમીન મહેસૂલ વસૂલ કરવામાં આવતો. અને આના જ કારણે ભારતમાં મોટા ભાગના ખેડૂતો શું થયા? દેવાદાર બની ગયા અને એમનું પણ ધીમે ધીમે શોષણ થવા લાગ્યું. એક તો આ રિઝલ્ટ આવે છે. એનાથી આગળ જોઈએ તો કે મેં તમને કીધું એમ કે ભારત કેવો દેશ બની ગયો? ખેતી પ્રધાન દેશ બની ગયો. શિલ્પકારમાંથી મોટા ભાગના લોકો ખેતીમાં વળી ગયા અને ધીમે ધીમે ભારતને ખેતી પ્રધાન દેશ બનાવી દીધો. ત્યાંથી હજી આગળ જઈએ તો ભારત ખેતી પ્રધાનની સાથે ને સાથે ખાલી ને ખાલી કાચા માલની નિકાસ કરતો દેશ બની ગયો. પ્રાચીન સમયથી જ આપણે જોઈશું સિંધુ ખીણની સભ્યતાથી ક્યાંક ભારત વસ્તુઓનો નિકાસ કરતો હતો, પોતાનો ઉદ્યોગ ડેવલપ હતો, અને એના બદલે આપણે જો શું બનાવી નાખો? ખાલી કાચા માલની નિકાસ, કે કપાસ, કે પછી એરંડા, કે પછી ગળી, એની નિકાસ કરતો દેશ બનાવી નાખ્યો. જ્યારે ભારતમાં ઉત્પાદન થતું હતું એ બધું જ બંધ કરાવી દીધું. તો આવા કંઈક નકારાત્મક પાસા જોવા મળે છે આ હસ્તશિલ્પ ઉદ્યોગના પતન દ્વારા. ભારત ખેતી પ્રધાન દેશ બની જાય છે, કાચા માલની નિકાસનો દેશ કરતો દેશ બની જાય છે, ભારતમાં ખેતી ઉપર ભાર વધે છે, ખેડૂતો શોષિત થઈ જાય છે, શિલ્પકારો બેરોજગાર બની જાય છે, આવા કંઈક પરિણામ આવે છે. હવે આનું ટોટલ જો આપણે તારણ કાઢીએ તો તારણ એવું નીકળે કે આના દ્વારા, આ હસ્તશિલ્પના પતન દ્વારા ભારત કેવો દેશ બની ગયો? ભારત ટોટલ નિર્ધન અને પછાત દેશ બની ગયો અને સમગ્ર વિશ્વમાં ભારતની ઓળખ જ આવી થઈ ગઈ કે ભારત નિર્ધન અને પછાત દેશ છે, જે પહેલા હતો નહીં, બ્રિટિશરો આવું કરી ગયા. રાઈટ મિત્રો, તો આ એક અગત્યનો ટોપિક છે આપણી દેશની હાલત સમજવા માટે પણ અને આપણા દેશનો ઇતિહાસ સમજવા માટે પણ. આમાંથી મેથ્સના ક્વેશ્ચન ખાસ અગત્યના નીકળશે. આ સિવાય જો ઓએમાં યાદ રાખવું હોય એક તો ખાસ અગત્યનો ઓએમાં કે ભાઈ વી ઔદ્યોગિકરણનો સિદ્ધાંત કોણ લઈને આવ્યો? દાદાભાઈ નવરોજી વી ઔદ્યોગિકરણનો સિદ્ધાંત લઈને આવે છે. તો મિત્રો, આ હસ્તશિલ્પ ઉદ્યોગોના પતન માટેના કારણો, એમનો અસર અને નિષ્કર્ષ શું આવે છે આપણે ચર્ચા કરી ગયા. આ પ્રશ્નને લખવાનો ટ્રાય કરજો મિત્રો, 200 શબ્દમાં આ પ્રશ્નને લખવાનો બને એટલો ટ્રાય કરજો કે ભાઈ આનું કારણ શું હતા કે એનું પરિણામ શું હતું. તો તમને ક્યાંક ને ક્યાંક મેન્સમાં આના આન્સર રાઇટિંગમાં ફાયદો થશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં બીજા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.